અમરેલી રાજકમલ ચોક ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા એક દિવસીય ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. તાજેતરમાં જ રાજ્ય સરકારે જીપીએસસીની ક્લાસ 3ની પરીક્ષા રદ કરવામાં આવતા તેના વિરોધમાં આ ધરણા કાર્યક્રમ આયોજિત થયેલો હતો. ત્યારબાદ રેલી સ્વરૂપે આવેદનપત્ર પણ કલેક્ટરશ્રીને આપવામાં આવેલું છે. ભરતી પરીક્ષા રદ થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચનાથી રાજ્યભરમાં કાર્યક્રમને અન્વયે અમરેલી કોંગ્રેસ દ્વારા આજે ધરણા યોજી આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું. આગામી 20મીના રોજ ગુજરાત સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્ક તેમજ ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાની પરીક્ષા ગુજરાત સરકાર દ્વારા રદ કરવામાં આવતા લાખો બેરોજગાર યુવાનોના ભાવિ સાથે કરેલા અન્યાયના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચનાથી સમગ્ર ગુજરાત રાજ્યભરમાં ધરણા રેલી અને આવેદનપત્રનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. તેના અનુલક્ષીને અમરેલી કોંગ્રેસ દ્વારા શહેરના રાજકમલ ચોક ખાતે ધરણા યોજવામાં આવેલા હતા. ત્યારબાદ રેલી સ્વરૂપે નીકળી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું. આ પ્રસંગે અમરેલી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયેલા હતા. દુનિયા મેં બાત વહી દોહરાતા હું, ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુના. ઇતને પાવન હૈ લોગ જહાં, ઇતને પાવન હૈ ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા અવારનવાર આવા ભરતી કરવાના કાર્યક્રમો યોજી લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું કરે છે. અગાઉ કોણ પરીક્ષાની જાહેરાતો કરી અને પરીક્ષા રદ કરવાનું કાર્ય કરી લાખો યુવાનોને એના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. ગુજરાત રાજ્યની સરકારે 10 લાખ ઉપરાંતના વિદ્યાર્થીઓએ જે છેલ્લા 1.5 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા હતા, પોતાનો કિંમતી સમય ફાળવતા હતા અને સમય ફાળવ્યા બાદ ખર્ચા કરીને આ પરીક્ષાની તૈયારીઓ કરી હતી અને તાત્કાલિક પરીક્ષા રદ કરવાના જાહેરાતથી ગુજરાતના લાખો યુવાનો હતાશામાં આવી ગયા છે અને પોતાના ભવિષ્યની ચિંતામાં આવી ગયા છે. તેમજ આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યની સરકારે એવું જાહેરાત લાયકાતમાં બદલી કરવાની કરી છે, એનાથી ગુજરાતના યુવાનો ચિંતામાં છે અને ચિંતાનો આવતા દિવસોમાં રોડ ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન કરશે. આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા ગુજરાત સરકાર આ ભાજપની સરકાર સામે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ગુજરાત સરકાર આ ગુજરાતના જે યુવાનો છે, જે દેશનું ભવિષ્ય છે અને ગુજરાતનું ભવિષ્ય છે, એની સાથે જે રમત રમી રહી છે અને એના ભવિષ્ય સાથે જે છેડછાડ કરી રહી છે, એની સામેનું આ આંદોલન છે, એની સામેના પ્રત્યેક ઉપવાસ છે. ગુજરાત સરકાર ગમે ત્યારે ભરતી છે એ બહાર પાડવામાં આવે અને ગમે ત્યાં ઘરે અંતિમ ઘડીએ ભરતી છે એ રદ કરવામાં આવે તો લાખો યુવાનો જે ગુજરાતના છે એ આ ભરતી માટે છે એ તૈયારી કરતા હોય, તનતોડ મહેનત કરતા અને પોતાનો કિંમતી સમય જ્યારે આપતા હોય અને અંતિમ સમયે જ્યારે ગુજરાત સરકાર છે એ આવી પરીક્ષાઓ રદ કરે ત્યારે યુવાનોમાં નિરાશા સાપડે છે અને બેરોજગારીમાંથી બહાર નથી નીકળતા, બેરોજગારીમાંથી બહાર નીકળવાની જે આશા છે એની ધૂંધળી બને છે. એટલે ગુજરાત સરકાર આ ગુજરાતના યુવાનો સાથે મસ્કરી કરવાનું બંધ કરે અને ભરતીના નામે જે કૌભાંડો થાય છે એ લોકોને હવે ખ્યાલ આવવા મળ્યો છે, ગુજરાતના યુવાનો છે એ જાગૃત બનવા મળ્યા છે અને સરકારથી વિમુક્ત થવા મળ્યા છે. આવનાર સમયની અંદર
ગુજરાતના યુવાનો છે એ ગુજરાતના યુવાનોનો હાથ કોંગ્રેસને સાથ હશે એ 100% વાત છે. કારણ કે આ ગુજરાતની સરકાર, આ ભાજપની સરકાર યુવાનો સાથે છેડછાડ કરીને ભરતીની અંદર કરોડો અબજો રૂપિયાના ગોટાળા કરીને એના મળતિયાઓને લાભ આપવા માટે અને મળતિયાની ગોઠવણ કરવા માટે છેલ્લી ઘડીએ જ્યારે આવી પરીક્ષાઓ છે એ રદ કરવામાં આવે અને લાયકાતમાં જે ફેરફાર કરવામાં આવે એની સામેનો આ ગુજરાતનો નહીં પણ ગુજરાતના યુવાનો અને ગુજરાતનો આક્રોશ છે એની સામેના આજ કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા છે. અને ગુજરાત સરકાર અને ભાજપની સરકારને અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર તે એક મેસેજ આપવા માગે છે કે ભાઈ આવનાર સમયની અંદર તમે ગુજરાતના યુવાનો સાથે જે મસ્કરી કરી રહ્યા છો એના ભવિષ્ય સાથે જે છેડછાડ ખિલવાડ કરો છો એ બંધ કરો, નહીંતર આનું પરિણામ બહુ ખરાબ આવશે. અને ગુજરાતના પ્રત્યેક યુવાન છે એ જન આક્રોશ ફાટી નીકળશે અને રોડ ઉપર ઉતરી નીકળશે અને ગુજરાત સરકારને એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.